તે વધીને માસિક માસિક પગાર એટલે કે મહિનાનો પગાર ને વાર્ષિક એટલે વર્ષનો પગાર બરાબર પંદર હજાર રૂપિયા મહિનાનો પગાર હતો એક વર્ષના બાર મહિના તમે પંદર હજાર ગુણ્યા બાર કરશો તો જે રકમ આવશે તમારો વાર્ષિક પગાર કહેવાશે બરાબર પણ આપણને અહીંયા કનુભાઈનો માસિક પગાર પંદર હજાર રૂપિયા હતો તે વધીને અઢાર હજાર થયો તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો બરાબર સૌથી પહેલા એમનો જૂનો પગાર કેટલો હશો આપણે દાખલો ગણીએ કે જૂનો પગાર પંદર હજાર નવો પગાર અઢાર હજાર બરાબર કેટલા પગાર વધારો કેટલો થયો તો પગાર વધારો અઢાર હજારમાંથી પંદર હજાર બાદ કરો તો ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો બરાબર હવે આપણે ટકા શોધવાના શો પર તો પદ મારવાનું આપણે કે પંદર હજાર પગાર પર ત્રણ હજાર રૂપિયાનો વધારો તો ટકા શોધવાના છે ને કેટલા ટકા ટકા શો પર શોધાય સો પગાર પર કેટલા ટકાનો વધારો કેટલા રૂપિયાનો વધારો બરાબર પંદર હજાર પર ત્રણ હજાર હજાર થયા ને તો પંદર હજાર વો પગાર સો રૂપિયા પગાર હોત તો કેટલા રૂપિયા વધે બરાબર હવે આપણે દાખલો આગળ કરીએ હા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ જુઓ સો ઉપર આવશે બરાબર ઉડાવવાના સો ગુણ્યા ત્રણ હજાર નીચે આવશે છેદમાં માં પંદર હજાર બરાબર જુઓ હવે શૂન્ય શૂન્ય ઉડી ગયું શૂન્ય 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 બરાબર હવે ઉપર વૈદા ત્રણ નીચે પંદર બરાબર તો ત્રણ એકું ત્રણ ને ત્રણ પચામ પંદર ઉડાવવાનું બરાબર એક ઘડિયામાં અથવા ત્રણ હજાર ગુણ્યા પાંચ કરો પંદર હજાર મળે હવે આપણી પાસે વૈદા સો અને નીચે પાંચ બરાબર હવે સો ભાગ્યા પાંચ કરો તો પાંચ એકું પાંચ ને વીસ પચામ સો જવાબ આવશે વીસ ટકા તો કનુભાઈના પગારમાં કેટલો વધારો થયો તો કનુભાઈના પગારમાં જવાબ કનુભાઈના પગારમાં વીસ ટકાનો વધારો થયો બરાબર છે વીસ ટકા એવી રીતે દાખલા કરવાના સમજ પડી ગઈ હશે આશા રાખું છું ગણિત નોટબુકમાં સારા અક્ષરે સમજી વિચારીને ઉતારજો જઝા કુમલાવ ખૈરન